કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં પર્યાવરણ માં પાઠ 16 મારું ઘર સમજી રહ્યા છીએ. આપણે આગળના લેક્ચર માં સૌથી પહેલા બાળક ભૂપેન વિશે માહિતી મેળવી લીધી. તો સૌથી પહેલા આપણે પાઠને આગળથી યાદ કરીએ, ત્યાર પછી આગળ સમજીએ. તો આપણે આગળના લેક્ચર માં સમજી ગયા હતા કે નસીમ શ્રીનગર માં રહે છે અને ત્યાં કેમ્પ રાખવામાં આવેલો છે. એ કેમ્પ માં અલગ અલગ વિસ્તારમાંથી બાળકો આવેલા છે. સૌથી પહેલા ભૂપેનનો વારો હતો, જે આસામના મોલન નામના ગામમાં રહે છે. ત્યાં ખૂબ જ વરસાદ પડે છે, એટલા માટે એ લોકોના ઘર 10 થી 12 ફૂટ ઊંચા બનાવવામાં આવે છે. વાંસના થાંભલા ઉપર એ લોકોના ઘર બનાવેલા હોય છે કે જેથી કરી અને વરસાદથી એ લોકોને રક્ષણ મળી શકે. તો હવે આપણે બીજો જોઈએ, બીજી વ્યક્તિ કોણ આવે છે અને એ પોતાનો પરિચય કેવી રીતે આપે છે. હવે બીજો વારો ચમેલીનો આવ્યો. તેણે કહ્યું, હું મનાલીથી આવું છું. હવે આપણે બીજી ચમેલી વિશે માહિતી મેળવીએ. પહેલો વારો હતો ભૂપેનનો, ત્યાર પછી આવે છે ચમેલી. ચમેલી એમ કહે છે કે હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે, અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. ચમેલી ક્યાંથી આવે છે? મનાલીથી. એ પર્વતીય પ્રદેશ છે. અને ત્યાં વરસાદ અને બરફ ખૂબ જ પડે છે. હવે બીજો વારો ચમેલીનો આવ્યો. ચમેલી મનાલીથી આવે છે. ચમેલી જ્યાંથી આવે છે? મનાલીથી. ત્યાં પર્વતીય પ્રદેશમાં તે રહે છે અને ત્યાં વરસાદ અને બરફ ખૂબ જ વધારે પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ જ ગમે છે. તે જ્યાંથી આવે છે ખૂબ જ ઠંડો પ્રદેશ છે, ત્યાં વરસાદ અને બરફ પણ ખૂબ જ પડે છે. જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે એ લોકોને સૂર્યના તડકામાં બેસવું ખૂબ જ ગમે છે. અમારા ઘર પથ્થરો અને લાકડાના બનેલા હોય છે. ચમેલી જ્યાંથી આવે છે ત્યાં ઘર કેવા હોય છે? પથ્થરો અને લાકડાના બનેલા. ચમેલીનો વારો આવ્યો. ફરીથી જોઈએ તો ચમેલી શું કહે છે? હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે, અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. ચમેલી ક્યાંથી આવે છે? મનાલીથી. ત્યાં પર્વતીય પ્રદેશ છે એટલે બરફ અને વરસાદ ખૂબ જ વધારે પડે છે. તો એ ખૂબ જ ઠંડો પ્રદેશ છે એટલે ત્યાં લોકોને જ્યારે ઠંડી હોય ત્યારે સૂર્યના તડકામાં બેસવું ખૂબ જ ગમે છે. અમારા ઘર પથ્થરો અને લાકડાના બનેલા હોય છે. તો હવે આપણે એના ઉપરથી પ્રશ્ન જોઈએ, ચમેલીનું ઘર કયા વિસ્તારમાં આવેલું છે? તેમાં આવશે ચમેલીનું ઘર મનાલીમાં છે, જે એક પર્વતીય પ્રદેશ છે. તો આ દરેક વિશે જે અહીંયા માહિતી આપેલી છે તમારે ખાસ યાદ રાખવાની છે. બાળક ક્યાંથી આવે છે, તે કેવો પ્રદેશ છે, ત્યાંનું વાતાવરણ કેવું હોય છે, ત્યાં વરસાદ કે ઠંડી ગરમીનું પ્રમાણ કેવું હોય છે અને ત્યાંના લોકોના ઘર કેવા હોય છે. તો અહીંયા ચમેલીનું ઘર મનાલીમાં આવેલું છે અને તે એક પર્વતીય પ્રદેશ છે. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા છે? આપણે આગળ જોઈ ગયા ભૂપેનનું ઘર, તો અહીંયા ચમેલીના ઘર અને ભૂપેનના ઘરના છાપરામાં શું સમાનતા જોવા મળે છે? એટલે બંનેના ઘરના છાપરામાં આપણને સરખું શું જોવા મળે છે? તો ચમેલીના રહેઠાણનો પ્રદેશ મનાલી છે અને ભૂપેન ક્યાં રહે છે? અસમમાં. બંનેના રહેવાના વિસ્તારમાં પુષ્કળ વરસાદ પડતો હોવાથી તેમના ઘરના છાપરા ઢાળવાળા હોય છે. બંનેના જ્યાં વિસ્તારમાં રહે છે ભૂપેન અસમમાં અને ચમેલી મનાલીમાં. તો બંનેમાં ખૂબ જ વધારે વરસાદ પડે છે તેથી તેમના ઘરના છાપરા કેવા હોય છે? ઢાળવાળા.
તો બંનેના ઘરના છાપરામાં શું સમાનતા છે? બંનેના ઘરના છાપરા ઢાળવાળા રાખવામાં આવે છે. આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? હવે આપણે મનાલીનો વિસ્તાર જોઈએ તો એ વિસ્તારમાં છાપરા ઢાળવાળા હોય છે. આપણે જોયું તો આ છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો મનાલી વિસ્તારમાં વરસાદ ખૂબ જ વધારે પડે છે અને બરફ પણ પડે છે. અહીં ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી કે બરફ છાપરા ઉપર જમા થવાને બદલે ઝડપથી નીચે પડી જાય છે. તો આ રીતે આ ઘરના છાપરા ઉપયોગી છે. અહીંયા ઢાળવાળા છાપરા રાખવામાં આવે છે. અહીંયા વરસાદ પણ વધારે પડે છે અને બરફ પણ વધારે પડે છે. અહીં ઢાળવાળા છાપરા હોવાથી વરસાદનું પાણી અને બરફ છાપરા ઉપર જમા થતો નથી, પરંતુ તે ઝડપથી નીચે પડી જાય છે. તો આ ઢાળવાળા છાપરા આ રીતે લોકોને ઉપયોગી થાય છે. હવે આપણે આગળ જોઈએ પાકા મકાનમાં રહેવાથી ક્યાં ક્યાં લાભ થાય છે. પાકું મકાન હોય તો એ પાકું મકાન આપણને ઠંડી ગરમી અને વરસાદથી રક્ષણ આપે છે, એટલે કે ઠંડી ગરમી અને વરસાદથી બચાવે છે. પાકા મકાનમાં આપણને ચોરી લૂંટફાટની બીક રહેતી નથી. જો આપણે પાકા મકાનમાં રહેતા હોય તો પાકા મકાનમાં આપણને ચોરી કે લૂંટફાટની બીક રહેતી નથી. કોઈ ચોરી કરી શકે નહીં. આ ઉપરાંત પાકું મકાન આપણને વરસાદથી બચાવે, ગરમીથી બચાવે અને ઠંડીથી પણ બચાવે. આ ઉપરાંત કોઈ જીવજંતુ કે હિંસક પ્રાણીઓનો આપણને ભય રહે નહીં. જો પાકા મકાનમાં રહેતા હોય તો આપણે આગળ જોયું કે ભૂપેન જ્યાં રહે છે ત્યાં લાકડાના મકાન છે, એટલે હિંસક પ્રાણીઓ કે પક્ષીઓનો પશુઓનો પણ ભય રહે. પરંતુ જો મકાન પાકું હોય તો ત્યાં કોઈ હિંસક પ્રાણીનો કે પશુઓનો ડર રહેતો નથી. પાકા મકાનમાં આપણે અને આપણું કુટુંબ સુખ શાંતિથી રહી શકીએ છીએ. પાકા મકાનમાં આપણને સલામતી રહે છે. આપણે અને આપણું કુટુંબ સુખ શાંતિથી રહી શકીએ છીએ. વાવાઝોડા કે તોફાનથી પણ આપણને કોઈ નુકસાન થતું નથી. જો પાકું મકાન હોય તો વાવાઝોડું કે તોફાનથી પણ આપણને ક્યારેય કોઈ નુકસાન પહોંચતું નથી. પાકા મકાનમાં રહેવાથી આપણે જાનમાલનું પણ રક્ષણ થાય છે. જો આપણે પાકા મકાનમાં રહેતા હોય તો આપણી માલ મિલકત કોઈ સાચવેલી હોય, આપણી સાધન સામગ્રી હોય તો એમનું પણ રક્ષણ થાય છે. તો હવે આપણે ચમેલીના જે મુદ્દો હતો એના ઉપરથી પણ પ્રશ્ન સમજી લીધા. હવે જોઈએ ત્રીજી વ્યક્તિ કોણ આવે છે. મિતાલી અને અનુજ. મિતાલી અને અનુજ ક્યાંથી આવેલા છે? રાજકોટથી. હવે ત્રીજો વારો છે મિતાલી અને અનુજનો. ત્રીજો વારો છે મિતાલી અને અનુજનો. એ ક્યાંથી આવે છે? રાજકોટથી. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. તેઓએ દરેકને રાજકોટના એ લોકો પોતાના ઘરેથી જે ચિત્રો લાવેલા હતા એ ચિત્રો બતાવ્યા. જે ચિત્રો તમને નીચે પણ આપેલા છે, આપણને ખબર છે કે રાજકોટમાં કેવા મકાનો જોવા મળે છે. તો અહીં એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ શકાય છે. રાજકોટમાં મકાનો કેવા હોય છે? ઊંચા બિલ્ડિંગો હોય છે. આ ઉપરાંત કોઈ સિંગલ યા નાના એવા મોટા મકાનો પણ હોય છે. ભૂપેને કહ્યું, ઓહ કેટલા ઊંચા મકાન, તમે લોકો કેવી રીતે ચડો છો? હવે ભૂપેને ક્યારેય આવા મકાન જોયા નહોતા. ભૂપેન ક્યાં રહે છે? આસામમાં. અને ત્યાં મકાનો કેવા હોય છે? વાંસના થાંભલા ઉપર લાકડાના બનાવેલા હોય છે. તો ભૂપેને આવા મજબૂત અને ઊંચા મકાન ક્યારેય જોયેલા નહોતા. તો ભૂપેને તરત પૂછ્યું, ઓહ કેટલા ઊંચા મકાન છે, તમે અહીંયા કેવી રીતે ચડો છો? મિતાલી અને અનુજ ક્યાંથી આવે છે યાદ રાખવાનું છે. મિતાલી અને અનુજ રાજકોટથી આવે છે. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો એમની સાથે લઈ આવેલા હતા, એ ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ શકાય છે. ભૂપેને એ જોઈ અને કહ્યું, ઓહ તમે તો કેટલા ઊંચા મકાનમાં રહો છો,
તમે કેવી રીતે અહીંયા ચઢો છો? બહુમાળી મકાનોમાં ઉપર જવા અને આવવા માટે શું વ્યવસ્થા હોય છે? તો આપણે જોઈએ કે બહુમાળી મકાનમાં ઉપર આવવા અને જવા માટે લિફ્ટની વ્યવસ્થા હોય છે. જો આપણને ખબર છે, આપણે અહીંયા રહીએ છીએ, આપણે બધા રાજકોટમાં રહીએ છીએ અને રાજકોટનું કેવું વાતાવરણ છે તેનાથી આપણે બધા પરિચિત જ છીએ. તો બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે લિફ્ટની વ્યવસ્થા હોય છે. જ્યારે બહુમાળી મકાન હોય એમાં બેથી વધારે ઘણા બધા માળ આવેલા હોય તો ત્યાં ઉપર અને નીચે આવવા અને જવા માટે લિફ્ટની વ્યવસ્થા હોય છે. આ વિસ્તારમાં લોકો લિફ્ટ દ્વારા ઉપર અને નીચે જાય છે. આ ઉપરાંત અહીંયા સીડીની પણ વ્યવસ્થા હોય છે. જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે સીડી દ્વારા પણ ઉપર અને નીચે જઈ શકાય છે. અહીંયા સીડીની પણ અને લિફ્ટની પણ વ્યવસ્થા હોય છે. લિફ્ટ દ્વારા ઉપર અને નીચે સરળતાથી અને ઝડપથી જઈ શકાય છે. જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે આપણે સીડીનો ઉપયોગ કરીએ, એટલે કે દાદરા ચડી અને પણ ઉપર જઈ શકીએ છીએ. ઘરમાં પ્રવેશ કરવા માટે શું કરવું પડતું હશે? તો આ ઘરમાં આપણે પ્રવેશ કરવો હોય તો આપણે લિફ્ટ દ્વારા જઈ અને ઉપર ચડી શકીએ છીએ. અનુજ અને મિતાલી પોતાનો પરિચય આપે છે કે અમે રાજકોટથી આવીએ છીએ, અહીંયા ઝૂંપડાઓ, નાના મોટા મકાનો, બહુમાળી મકાનો, સાદા મકાનો, ધાબાવાળા મકાનો જોવા મળે છે. આ ઉપરાંત છતવાળા મકાનો, ધાબાવાળા મકાનો, ઝૂંપડાઓ જેવા અલગ અલગ પ્રકારના મકાનો અહીંયા અમારા વિસ્તારમાં જોવા મળે છે. હવે આપણે આગળ એક ફકરો આપેલો છે એ જોઈએ. નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે, એ આપણને બધાને ખબર છે કે ભારતનું પાટનગર કયું છે? દિલ્હી. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધમાં આવે છે. મોટા મોટા શહેરો, નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરોમાં કામની શોધ માટે આવે છે. નાના મોટા ઘણા બધા શહેરોમાંથી, ગામડાઓમાંથી લોકો અહીંયા દિલ્હી જેવા મોટા શહેરોમાં, મુંબઈ જેવા મોટા શહેરોમાં કામની શોધ માટે અને રહેવા માટે આવે છે. આ લોકો શહેરમાં જ કાયમી સ્થાયી થઈ જાય છે, એટલે કે આવા શહેરમાં જ એ લોકો કાયમી રહે છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે, તો ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી. એવા મોટા શહેરમાં આપણે જઈએ તો એમાં આપણને પણ નાના નાના મકાનો જોવા મળે, તો અહીંયા પણ ઘણા બધા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. આ ઉપરાંત ઘણા લોકો એટલા બધા ગરીબ હોય, આપણે પણ જોઈએ છીએ તો અહીંયા આપણે ફૂટપાથ ઉપર જઈએ, રૈયા રોડ ઉપર આપણે જોઈએ તો ફૂટપાથ ઉપર ઘણા બધા એવા લોકો હોય કે જેમની પાસે પોતાનું મકાન નથી, એ રસ્તા ઉપર જ રસોઈ બનાવતા હોય, ત્યાં જમતા હોય અને ત્યાં જ રોડ ઉપર સૂઈ જતા હોય. તેમના પાસે પોતાના રહેવા માટેનું મકાન પણ હોતું નથી. તો ઘણા લોકો પાસે મકાન પણ હોતું નથી, તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે, તો ક્યાંક ફૂટપાથ ઉપર રહે છે, કેટલાકની પાસે ઘર પણ નથી હોતું. આ માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય છે. તો એવી કઈ જગ્યા હોય? સ્ટેશન ઉપર ઘણા રહેતા હોય, એવી રીતે રોડ ઉપર કે ફૂટપાથ ઉપર ઘણા લોકો એવી રીતે રહેતા હોય કે જ્યાં જગ્યા મળે ત્યાં પોતે જમી ભોજન કરી અને સૂઈ જાય છે. જમવા માટે પણ એમની પાસે બીજી કોઈ વ્યવસ્થા હોતી નથી, તો એ ત્યાં જ જમે છે, સૂઈ જાય છે. અને આ ઉપરાંત એવા વિસ્તારમાં રહેતા હોય તેમને ક્યારેક વરસાદ હોય કે ઠંડી ગરમી હોય તો ઘણી બધી મુશ્કેલી પણ સહન કરવી પડે છે. હવે જોઈએ તો છેલ્લી વ્યક્તિ પરિચય આપે છે કાશ્મીર. તો એના વિશે માહિતી આપણે પછીના લેક્ચરમાં મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.